બજારમાં સારી તેજી સાથે શરૂઆત બાદ આવી નરમાશ. નિફ્ટી અને સેન્સેક્સમાં 0.5% સુધીની તેજી, પરંતુ બેંક નિફ્ટી લાલ નિશાનમાં. મિડકેપમાં સારી ખરીદદારી. કાચા તેલની તેજીથી ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓની ચાંદી. ઓએનજીસી, એચઓઇસી, સેલાન એક્સપ્લોરેશનમાં સારી ખરીદદારી. આ સપ્તાહે 17% દોડ્યો ઓઇલ. ઇન્ડિયા રશિયા યુક્રેન વચ્ચે $116 પાર થયો બ્રેન્ટ. યુપીએલના બોર્ડ દ્વારા આશરે 27% પ્રીમિયમ સાથે 875 પ્રતિ શેરના ભાવ સુધી બાયબેકને આપી મંજૂરી. ઓપન માર્કેટથી કંપની 1100 કરોડ રૂપિયા સુધી ખરીદશે શેર. ત્યાં જ વેદાંતાએ 13 રૂપિયા પ્રતિ શેરના ત્રીજા અંતરિમ ડિવિડન્ડની કરી જાહેરાત. નિફ્ટી અને બેંક નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી આજે. સીએનબીસી બજાર ટ્રેડર્સ પોલમાં 60% જાણકારો મુજબ 16,600 થી 16,700 વચ્ચે નિફ્ટી એક્સપાયરી શકે. ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સનમિના સાથે બનાવ્યું મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર. રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર સનમિના જોઈન્ટ વેન્ચરમાં 1670 કરોડ રૂપિયા રોકી 50.1% હિસ્સો ધરાવશે. ભારતમાં 5G સહિત હાઈટેક ઇન્ફ્રાને અપાશે પ્રાથમિકતા. ઉત્તર પ્રદેશમાં 6ઠા તબક્કાનું આજે મતદાન. 10 જિલ્લાની 57 સીટ માટે થશે વોટિંગ. ચૂંટણી મેદાનમાં સીએમ યોગી, સ્વામી પ્રસાદ મૌર્ય જેવા દિગ્ગજો. અને આજે વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ. બજેટ પહેલા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું, યુવાનો, માછીમારો, મહિલાઓ અને ખેડૂત લક્ષી હશે આ બજેટ.